હેલો, નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું મીતા. વિન્ટર દરમિયાન આપણે મેરેજનું કોઈ પણ ફંક્શન એટેન્ડ કરીએ તો એમાં ડ્રાય ફ્રૂટ્સથી લોડેલા પંચરત્ન હલવો તેના મેનુમાં ખાસ સર્વ થતો હોય છે. તો ફ્રેન્ડ્સ, શિયાળ દરમિયાન ગાજરનો હલવો તો હંમેશા આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે એક નવા ટેસ્ટવાળો હલવો બનાવીશું. લગ્ન પ્રસંગમાં મારા જ બનાવે છે ને, તેવો જ પંચરત્ન હલવો આજે આપણે ઘરે બનાવીશું. તો એના માટે અહીં મેં 1 કિલો જેટલા ગાજર લઈને તેને દૂધી છીણવાની છીણીથી છીણી લીધા છે, અને સાથે 250 ગ્રામ જેટલી દૂધી લઈને એને પણ આ રીતે મેં છીણી લીધી છે. આ હલવામાં તમે ગાજર અને દૂધીની સાથે થોડું બીટ લઈને મિક્સ કરવું હોય તો એ પણ કરી શકો છો. હલવાને ક્રીમી બનાવવા માટે અહીં મેં 150 ગ્રામ જેટલો દૂધનો માવો અને એની સાથે 5 નંગ ઈરાની ખજૂર લીધી છે. અને આ હલવામાં ડ્રાય ફ્રૂટ્સ ખૂબ જ પડતા હોય છે, એટલે અહીં મેં 5 જાતના ડ્રાય ફ્રૂટ્સ લીધા છે, જેમાં કાજુ, દ્રાક્ષ, બદામ, પિસ્તા અને અખરોટ આ બધા જ મેં 50-50 ગ્રામ જેટલા લીધા છે. 1/2 કપ અરાઉન્ડ 100 ગ્રામ જેટલું ઘી લીધું છે અને આ જ કપથી માપીને અહીં મેં 1 કપ એટલે કે 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને 1 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર લીધો છે. તો આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનું લિસ્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો. તો આજે આ હલવો આપણે પ્રેશર કુકરમાં બનાવી રહ્યા છીએ. કુકરમાં બનાવવાથી દૂધી અને ગાજર ખૂબ જ જલ્દી ચડી જાય છે અને હલવો ખૂબ જ જલ્દી બની જાય છે. અહીં આપણે 1/4 કપ જેટલું ઘી લઈને ગાજર અને દૂધી એ બંનેને ઘીમાં બરાબર શેકી લઈશું. આ બંનેને ઘીમાં શેકી લેવાથી હલવામાં એની ખૂબ જ સરસ સુગંધ આવે છે. હવે અહીં દૂધી અને ગાજરની સાથે જો તમને બીટનો ટેસ્ટ પસંદ હોય તો અહીં તમે થોડું બીટ પણ મિક્સ કરી શકો છો, પણ એનાથી શું થશે કે બીટનું પ્રમાણ જો સહેજ પણ વધી જશે તો એનાથી હલવાનો કલર એકદમ ડિસ્ટર્બ થઈ જશે. એટલે આમાં જો તમારે બીટ મિક્સ કરવું હોય તો 1/2 બીટ મિક્સ કરી દેશો તો એનાથી કલર બહુ નહીં બદલાય. 5 મિનિટ પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા દૂધી અને ગાજર ઘીમાં બરાબર શેકાઈ ગયા છે અને એમાંથી ખૂબ જ સરસ શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે. ઘીમાં બરાબર શેકાઈ જાય પછી આ સ્ટેજ પર હવે આમાં આપણે ખાંડ મિક્સ કરી દઈએ. હવે તમને એક વાત જણાવી દઉં કે ખાંડની બદલે અહીં જો તમારે જેકરી પાવડર કે પછી ગોળ મિક્સ કરવો હોય તો એ પણ કરી શકો છો, એનાથી પણ હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. હું ઘણીવાર એ રીતે પણ હલવો બનાવું છું. હવે આમાં આપણે જે ખાંડ મિક્સ કરી છે એ ઓગળશે એટલે એનું પાણી બનશે. અહીં આપણે જોઈ રહ્યા છીએ કે થોડું થોડું પાણી બનવા જ લાગ્યું છે. તો અહીં આપણે આ જ પાણીમાં પ્રેશર કુકરની 2 વિસલ બોલાવીને આ ગાજર અને દૂધી એ બંનેને સરસ રીતે બાફી લઈશું. તો અહીં કુકરને આપણે ઢાંકી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આની આપણે 2 વિસલ બોલાવીશું અને ત્યાં સુધીમાં આ બાજુ આપણે ડ્રાય ફ્રૂટ્સ અને માવું એ બંને શેકીને તૈયાર રાખીશું. તો આપણે જે ઘી બચાવીને રાખ્યું છે તેમાં આપણે આ બધું ડ્રાય ફ્રૂટ્સ થોડીક વાર માટે શેકી લઈશું. હવે આની અંદર આપણે જે દ્રાક્ષ મિક્સ કરી છે તે બરાબર ફૂલી ના જાય ત્યાં સુધી આ ડ્રાય ફ્રૂટ્સને આપણે શેકી લેવાનું છે. અહીં આપણે ડ્રાય ફ્રૂટ્સને ઘીમાં શેકીને પછી હલવામાં મિક્સ કરીશું તો એનો ક્રંચ હલવામાં ખૂબ જ સરસ આવશે. બરાબર શેકાઈ જાય પછી આમાંથી જે ઘી છે એ નીતારીને આપણે ડ્રાય ફ્રૂટ્સને બહાર કાઢી લઈશું અને હવે એ જ ઘીમાં અહીં આપણે માવો પણ શેકી લઈશું. મીડિયમ ટુ લો ફ્લેમ પર અહીં માવો બળે નહીં એ રીતે માવાને આપણે 4-5 મિનિટ માટે એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું છે. અહીં હલવામાં જો તમારે માવો મિક્સ ના કરવો હોય તો એની બદલે તમે 4-5 ટેબલસ્પૂન જેટલી ઘરની ફ્રેશ મલાઈ પણ મિક્સ કરી શકો છો. માવાની કિનારી પરથી આ રીતે ઘી સેપરેટ થાય એટલે તરત જ ગેસને આપણે બંધ કરી દઈએ અને આ પેન એકદમ ગરમ છે, માવો બળીને લાલ ના થઈ જાય એટલા માટે આપણે તેને એક વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે એ જ પેનમાં 1 ટીસ્પૂન જેટલું ઘી લઈને આપણે ખજૂરને પણ શેકી લઈએ. ખાંડ જો તમને બહુ પસંદ ના હોય તો અહીં ખજૂરનું પ્રમાણ તમારે થોડું વધારી દેવાનું ને એની જગ્યાએ ખાંડ થોડી ઓછી લઈ લેવાની. પેન એકદમ ગરમ ગરમ છે એટલે અહીં ખજૂરને આપણે 2-3 મિનિટ માટે શેકી લઈશું. હવે આ બાજુ 2 વિસલ થઈ ગયા પછી આપણું કુકર પણ એકદમ ઠંડુ થઈ ગયું છે, આપણે તેને ખોલીને જોઈ લઈએ. ઢાંકણ ખોલતા જ આમાંથી ખૂબ જ સરસ સુગંધ આવવા લાગી છે. આમાં આપણી જે ખાંડ મિક્સ કરી હતી એના પાણીમાં જ ગાજર અને દૂધી બરાબર બફાઈ ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે.
હવે અહીંયા જે ખાંડનું પાણી દેખાય છે તેને આપણે બાળી નાખવાનું છે, એટલે અહીં આપણે ગેસની ફ્લેમને થોડીક વાર માટે એકદમ હાઈ કરી દઈએ. લગભગ 5-1 મિનિટમાં બધું જ પાણી બળી જશે. 5 મિનિટ પછી આમાંનું મોટાભાગનું પાણી બળી જાય એટલે આપણે તેમાં ખજૂરની પેસ્ટ અને માવો એ બંને એડ કરી દઈએ. હવે અહીં આપણે ખજૂર અને માવો મિક્સ કરી દઈશું એટલે આ માવો છે એ હલવાનું બધું જ પાણી એબ્સોર્બ કરી લેશે. હલવામાં સરસ બાઇન્ડિંગ આવી જશે, પણ આ સ્ટેજ પર આપણે તેને સતત હલાવતા રહીશું કારણ કે એ પછી આના નીચે ચોંટી જવાના ચાન્સીસ વધારે રહેશે. હવે આ સ્ટેજ પર આપણે ગેસને એકદમ લો કરી દઈએ અને આમાં આપણે ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરી દઈએ. આમાંથી થોડું ડ્રાયફ્રૂટ્સ આપણે હલવાની ઉપર ગાર્નિશ કરવા માટે રાખીશું. આની સાથે આપણે ઇલાયચી પણ એડ કરી દઈએ. હવે આ બધું જ આપણે હલાવીને બરોબર મિક્સ કરી દઈએ. અહીં આપણો હલવો ખૂબ જ સરસ બંધાઈ ગયો છે. હવે છેલ્લે આમાં આપણે 1 ટીસ્પૂન જેટલી ખસખસ પણ મિક્સ કરી દઈએ, એનાથી હલવો ખૂબ જ સરસ બનશે. અને અહીં તમારે થોડું કેસર મિક્સ કરવું હોય તો એ પણ કરી શકો છો. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે હલવામાંથી હવે બધું જ પાણી બળી ગયું છે અને ઘી છૂટશે એટલે એમાં એક ચમક પણ આવી જશે. સ્પેચ્યુલામાં લઈને નીચે પાડો તો બિલકુલ સ્ટીક ના થાય, તરત પડી જાય, તો સમજી લેવાનું કે હલવો હવે બની ગયો છે. ઉપર આપણે 1 ટીસ્પૂન જેટલું ઘી નાખી દઈએ, એનાથી હલવામાં ખૂબ જ સરસ ચમક પણ આવી જશે. તો અહીં આપણો પંચરત્ન હલવો હવે તૈયાર થઈ ગયો છે. ગેસને આપણે બંધ કરી દઈએ અને ગરમા ગરમ હલવાને આપણે સર્વ કરીશું. હલવાને કુકરમાંથી હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો આ પંચરત્ન હલવો તમને ખબર જ હશે કે કેટલું ટેસ્ટી લાગે છે. એને તમે ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો અને જો ફ્રીજમાં મૂકશો તો લગભગ 5-6 દિવસ માટે નહીં પકડે, સારો રહેશે. તો આ વિન્ટરમાં પંચરત્ન હલવો બનાવીને તમે જરૂરથી એકવાર ટ્રાય કરો. અને રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને પ્રેસ કરવાનું ના ભૂલશો. અને આવી જ નવી નવી રેસીપી લઈને આપણે ફરી ચોક્કસ મળતા રહીશું. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ ગુડ ડે.